मित्र मारु नाम रिकिन भाई प्रजापति 11 કોમર્સ ની અંદર આંકડા શાસ્ત્ર ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જેનું નામ છે પ્રસારમાં એ શીખી રહ્યા છીએ એની અંદર આપણે વિસ્તાર ની રીત શીખી ગયા પછી બીજું માપ ચતુર્થક વિશ્લેષણ એ પણ શીખી ગયા સરેરાશ વિશ્લેષણ એ પણ શીખી ગયા આજ આપણે ચોથો ઘટક અથવા ચોથું માપ જોઈએ છે એ છે પ્રમાણિત વિચલન તો એની પહેલા વ્યાખ્યા જોઈએ તો કાર્લ પિયર્સને વ્યાખ્યા આપી છે व्याख्या આપણે સૂત્રને આધારિત જ વ્યાખ્યા છે એટલે પહેલા સૂત્ર જોઈ લઈએ પ્રમાણિત વિચલન એનો સંકેત છે s s બરાબર વર્ગમૂળમાં લખવાનું છે સિગ્મા કૌંસમાં x માઈનસ x બાર કૌંસ આખાનો સ્ક્વેર ભાગ્યા n કરી દેવાનું તો આ વર્ગમૂળની અંદર આવશે આને આધારે એ લોકોએ કાર્લ પિયર્સને વ્યાખ્યા આપેલી છે તો જોઈએ તો x એટલે માહિતીના અવલોકન x ને આપણે અવલોકન કહેવાય તો x થઈ ગયું તમારું અવલોકન એટલે કે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી મધ્યક એટલે x બાર આ થઈ ગયું મધ્યક એટલે કે તેના મધ્યકમાંથી લીધેલા વિચલનનો વિચલન એટલે માઇનસ આ તફાવત થઈ ગયું વિચલન વિચલનોના વર્ગોની જો સ્ક્વેર કરેલો છે એટલે સ્ક્વેર કરે એટલે વર્ગોની વર્ગોની સરેરાશ સરેરાશમાં શું આવે એનો સરવાળો કરવાનો અને એન વડે ભાગવાનો સરવાળા માટે સિગ્મા કરેલું છે એન વડે ભાગવાનું છે એનું ધન વર્ગમૂળને જે આપણે વર્ગમૂળ કરેલું છે એ ધન વર્ગમૂળ હશે પ્લસમાં હશે ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન સૂત્રના આધારે આપણે તૈયાર કરી શકીએ છીએ કે માહિતીના અવલોકનોને તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોના સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન આની વ્યાખ્યા થઈ ગઈ પ્રમાણિત વિચલન પણ એક પ્રકારનું નિરપેક્ષ માપ છે જેને પ્રમાણિત વિચલન પૂછાય સાથે પૂછે છે કે આ વિચલન ધ્યાન રાખજો શું છે વિચલન અને આ છે ને વિચરણ એટલે કે વિચરણ આવી જો પરીક્ષા વિચરણ પૂછે s નો સ્ક્વેર કરી દેવા એટલે કે s આ જે જવાબ આવે s નો જવાબ જે છે એનો આપણે સ્ક્વેર કરી દઈશું એટલે વિચરણ પણ પૂછી શકે અને પ્રમાણિત વિચલન પણ પૂછી શકે એ બંને રીતના એક જ સૂત્રથી આપણને મળી જશે એમાં સ્ક્વેર ખાલી કરવો પડશે પ્રમાણિત વિચલન પ્રસારના બધા માપોમાં સૌથી અગત્યનો અને બહોળો ઉપયોગ ધરાવતું માપ છે પરીક્ષામાં પૂછાય કે સૌથી અગત્યનો પ્રસારનું માપ કયું છે તો પ્રમાણિત વિચલન એના સૌથી વધુ બહોળો ઉપયોગ થતો હોય તેવું પ્રસારનું માપ કયું છે તો પ્રમાણિત વિચલન એવીના સૌથી શ્રેષ્ઠ માપ કયું ચાર માપની અંદર તો પણ પ્રમાણિત વિચલન આવે પણ એવું પૂછે સૌથી સરળ માપ કયું તો વિસ્તાર આવી શકે એટલે આ જે છે ભૌતિક શાસ્ત્ર હોય કૃષિ વિજ્ઞાન હોય ખેતીને લગતું આખું વિજ્ઞાન હોય મેડિકલ લાઈન હોય ડોક્ટરી લાઈન જેવા ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ થાય છે અને વધારે પડતો પ્રમાણિત વિચલનનો ઉપયોગ થતો હોય છે આ એક નિરપેક્ષ માપ છે તો સાપેક્ષ માપ કયું પ્રમાણિત વિચલનાંક પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર બરાબર s ભાગ્યા x બાર આ નિરપેક્ષ માપ છે એના જવાબની પાસે એકમ લખીશું એટલે આ સાપેક્ષ માપ છે એના જવાબની પાસે એકમ લખવાના નહીં આ અને એની વ્યાખ્યા રીતે બનાવી શકાય પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગવાથી મળતા માપને પ્રમાણિત વિચલનાંક કહે છે આ સૂત્રના આધારે જ આપણે કામ કર્યું છે પ્રમાણે x એટલે પ્રમાણિત વિચલન x બાર એટલે મધ્ય આ થઈ ગયું પ્રમાણિત વિચલન અને ભાગ્યા મધ્ય એ જ કહું છું પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગવાથી મળતા માપને પ્રમાણિત વિચલનાંક કહે છે આ એક સાપેક્ષ પ્રકારનો માપ છે સાપેક્ષ માપ છે હવે આપણે એના દાખલા જોઈએ તો પ્રમાણિત વિચલનના તો એમાં આપણે પહેલા જોઈએ હરોળમાં માહિતી આપી હોય
એટલે લાઈન માં આપણને જો કરોડ માં માહિતી આપેલી છે એક બેટ્સમેન ઉદાહરણ 12 છે એક બેટ્સમેને છેલ્લી 7 મેચ માં નીચે મુજબ રન કરેલ છે 52 58 40 60 54 38 50 પ્રમાણિત વિચલન એટલે કે s વિચરણ એટલે કે s નો સ્ક્વેર અને પ્રમાણિત વિચલનાંક શોધ ત્રણે ત્રણ આપણે શોધવાનું છે તો જે હરોળ માં માહિતી આપી છે ને પહેલા મેલી ઊભી કરી દેવાની રન આપ્યા છે અને એને આપણે કહી દેશું x એક આ થઈ ગયું તો અહીંયા શબ્દ આપણે લખી કાઢવાનો સરવાળો કરવાનો છે સિગ્મા x ધ્યાન રાખો મેં ચડતા ક્રમમાં ગોઠવ્યા નથી જેવા આપ્યા છે એવા ને એવા જ લખી કાઢવાનું કારણ કે અહીંયા cx શોધવાનો નથી તો x એટલે સરવાળો કરો સિગ્મા x તમારા આવશે 350 બીજું ખાનું આવશે કૌંસમાં x માઇનસ x બાર સરેરાશ વિચલન હોય ત્યાં માનાંકમાં આવે x માઇનસ x બાર પ્રમાણિત વિચલન શોધવાનું હોય ત્યાં કૌંસની અંદર x માઇનસ x બાર આવશે એટલે અહીંયા આગળ કૌંસ છે એટલે માઇનસ આ બાર માઇનસ લખવાનું પ્લસ આ પ્લસ કરી દેવા x માઇનસ x બાર તો આપણે પહેલા પેલો x બાર શોધવો પડશે x બાર શોધીએ તો x બાર એટલે મધ્ય x બાર બરાબર સૂત્ર સિગ્મા x ભાગ્યા n સિગ્મા x એ 350 ભાગ્યા n એટલે 1 2 3 4 5 6 7 નંબર આવે એટલે 7 350 ભાગ્યા 7 એ 50 અહીંયા કે તમે લખી શકો રન આપણને x આપ્યા છે એટલે 50 રન એક આવું આપણને x બાર મળી હવે સૂત્ર છે x માઇનસ x વાળા x પહેલું લેવાનું આ બધામાંથી 1 બાય 1 50 બાદ કરવાના છે કૌંસ છે એટલે માઇનસ આ બાબત માઇનસ લખવાનું પ્લસ આ પ્લસ કરવાનું માના હોય તો બધા પ્લસ લખાય પેલું x લેવાનું છે સૂત્ર એવું છે x એટલે પેલો 52 ઓછા 50 52 ઓછા 50 એટલે 2 58 ઓછા 50 આ 40 ઓછા 50 માઇનસ 10 60 ઓછા 50 10 54 ઓછા 50 5 38 ઓછા 50 માઇનસ 12 48 ઓછા 50 માઇનસ 2 અને આપણે સરળો કરો તો કરી શકો ન કરો તો પણ ચાલી જશે આની આપણે જરૂર છે હવે આપણે આનો સ્ક્વેર કરી દેવા એટલે કે કૌંસમાં x માઇનસ x બાર નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 8 નો વર્ગ 64 એની સંખ્યા વડે ગુણવાનું 10 નો એટલે કે 10 ગુણ્યા 10 પણ ધ્યાન રાખવાનું વર્ગ કરીએ એટલે બધું જ પ્લસ થઈ જશે 10 નો વર્ગ 100 10 નો વર્ગ 100 5 નો વર્ગ 25 12 નો વર્ગ 144 2 નો વર્ગ 4 એ કાફી હવે આપણે એનો સરવાળો કરવાનો સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર આપણે એનો સરવાળો કરીશું કેલ્સિયમ ની અંદર સરવાળો આવશે 432 4 3 2 હવે ટેબલ આટલું જ આવશે તમારે પુસ્તક હવે આપણે જે શોધવાનું છે પહેલું શોધવાનું છે પ્રમાણિત વિચલન એ લખીએ પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન સંકેત આવશે s સૂત્ર પણ આપણે હમણાં શીખ્યા વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ભાગ્યા n સાદું આપીએ તો વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર 432 ભાગ્યા n n એટલે સંખ્યા 3 3 6 અને 7 432 ભાગ્યા 7 તમારે કરવાનું જવાબ આવશે 61.7143 હવે આપણે એનો વર્ગમૂળ કરીશું તો જવાબ આવશે 7.8558 પોઈન્ટ પછી આ પોઈન્ટ અને પછી બે આંકડા 85 છે અને એન પછીના બે આંકડા જોવા પોઈન્ટ પછી બે આંકડા અને એન પછીના બે આંકડા જોઈશું તો 58 એટલે કે 58 છે 50 કરતા વધુ છે આગળની સંખ્યામાં એક ઉમેરાશે 85 વત્તા એક એટલે 86 જવાબ આવશે 7.86
यही ए पण निरपेक्ष मात्रा लिखि सकाय रन आ रन थे 7.4 प्रमाण विश्लेषण मळी गयो बीजे शोधवानो छे तमारे विचरण तो विचरण शोधी विचरण એટલે શું તો s નો સ્ક્વેર વિચરણ એટલે s નો સ્ક્વેર એમાં શું કરવાનું s નો જે જવાબ આવ્યો હોય એનો સ્ક્વેર કરવાનો s નો જવાબ આવ્યો 7.86 એનો સ્ક્વેર એટલે કે 7.86 ગુણ્યા 7.86 એની સંખ્યા વડે ગુણવાનું તો જવાબ તમારો આવશે 61.78 આનો એકમ લખાય પણ ઘન લખવાનું પણ એ સ્ક્વેર કરવાનું કારણ કે s નો સ્ક્વેર છે s માં તમે રન આપ્યું તો s નો સ્ક્વેર જે એકમ હોય લખવાનું અને પાછળ સ્ક્વેર કરી દેવા એક આ રન નો સ્ક્વેર થાય ચલો વિચલન મળી ગયું ફરી આપણે પ્રમાણિત વિચલન એ શોધી પ્રમાણિત વિચલનાંક એનું સૂત્ર s ભાગ્યા x બાર એ આપણે શીખ્યા s ભાગ્યા x બાર s એટલે આપણે જે શું જાય 7.86 ભાગ્યા x બાર આયા 50 અને 750 વડે ભાગશું તો જવાબ આવે 0.1532 પોઈન્ટ પછી બે આંકડા જોશો તો પોઈન્ટ પછી 15 છે અને 15 પછી 72 છે એટલે કે 50 કરતા વધુ છે વધુ હોય તો આગળ એક ઉમેર દેવાનું એટલે કે 0.15 + 0.1 ધેટ મીન્સ 0.16 થશે જવાબ 0.16 આ સાપેક્ષ માપ કહેવાય એટલે એના એકમની પાછળ કંઈ પણ એનો એકમ લખાશે નહીં બીજે પ્રકરણ આગળ જોઈએ તો ઉદાહરણ 13 પ્રમાણિત વિચલન વિચરણ પ્રમાણિત વિચલનાંક અને ચલનાંક શોધો એક વધારાનો આવે ચલનાંક તો અહીંયા પણ માહિતી હરોળમાં હોય એ જ પ્રકારનો દાખલો છે પરીક્ષા તમને નીચે બધા આંકડા આપી દીધા છે મેં સીધું જ અહીં ઉભો કરી દીધું છે એફ આપશે નહીં ખાલી એક્સ એકલા જ હશે સમય આપ્યો છે મિનિટ ની અંદર તો આપણે એને કહી દઈશું એક્સ આગળ તમને ડિફરન્સ શું છે આંકડા નંબર આપણને આપ્યા છે એ બધા જ આંકડાઓ 1 થી 10 ની અંદર છે એટલે કે નાની સંખ્યાઓ જે નાની સંખ્યાઓ હોય અને એને અલગ રીતના તમારે ગણવું હોય તો તમે હવે શીખવાડશે પ્રમાણ ગણી શકો અલબત્ત આવો દાખલો અમને આગળવાળી પદ્ધતિ મુજબ ગણશો તો પણ જવાબ આવી જશે પણ એના કરતા આ થોડી ટૂંકી રીત છે તો એ જોઈએ કે આ એક્સ ઉભા કર દેવાના જે આડા આપ્યા છે પરીક્ષા હરોળમાં હશે ઉભા કર જ્યાં ટોટલ કરવાનું એટલે સિગ્મા એક્સ તમારું થશે 300 ને સોરી સિગ્મા એક્સ થશે તમારું 32 એક આ તમારે 13 ને 16 ને 20 ને 32 આના પરથી એક્સ આવે એ સીધો એક્સ સ્ક્વેર શોધી કાઢવાનો માત્ર બે ખાના એક્સ એક તો આપેલું જ હશે બીજું ખાનું આપણે જાતે બનાવવું પડશે એક્સ નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 8 નો સ્ક્વેર 64 3 × 3 9 6 × 6 36 10 નો સ્ક્વેર 10 × 10 એટલે 100 અને સરવાળો કરો એટલે સિગ્મા એક્સ નો સ્ક્વેર અને સરવાળો થશે 234 નાના આંકડા હોય તે વખત આ રીતના ગણિત 1 થી 10 ની અંદર હોય સમથિંગ ત્યારે તો આપણે એના આધારે એક્સ બાર શોધવાનું પહેલા મધ્યક એક્સ બાર બરાબર સૂત્ર આપણું સિગ્મા એક્સ અપોન એન સિગ્મા એક્સ એટલે 32 ભાગ્યા એન એન એટલે સંખ્યા 3 ને 2 5 32 ભાગ્યા 5 કરશો જવાબ આવશે 6.4 આ આવી ગયું તમારો સમય મિનિટમાં આપ્યો છે એટલે લખીશું પાછળ મિનિટ મધ્યક મળી ગયું ફરી શોધવાનું પ્રમાણિત વિચલન મધ્યક તો આપણે દરેકમાં શોધી જ કરવાનું પ્રમાણિત વિચલન s બરાબર સંકેત s આવે અને સૂત્ર થોડું બદલાશે પહેલું આ લઈ લેવાનું સિગ્મા x નો સ્ક્વેર ભાગ્યા n એક આ માઇનસ ફરી x બાર લખવાનું અને એનો હોલ સ્ક્વેર અલ્ટિમેટ યાદ છે સિગ્મા x સ્ક્વેર અપોન n ઓછા સિગ્મા x અપોન n એનો હોલ સ્ક્વેર કરો તો પણ ચાલે પણ સિગ્મા x અપોન n એટલે શું x બાર એનો હોલ સ્ક્વેર સાદું આપો તો વર્ગમૂળમાં સિગ્મા x નો સ્ક્વેર ડાયરેક્ટ છે 234 ભાગ્યા n n એટલે નંબર
5 સંખ્યાઓ છે ઓછા ભાગ્યા 5 ઓછા x બાર નો સ્ક્વેર x બાર આપણે શું છે 6.4 એનો સ્ક્વેર કરવાનો 234 ભાગ્યા 5 કરવાનો 46.8 ઓછા 6.4 નો સ્ક્વેર 6.4 ગુણ્યા 6.4 કરવાનો બે વડે ભૂલથી ના ગુણો કર એની સંખ્યા બે વખત ગુણવાનો કેવાનો મીનિંગ એનો એ છે 46.8 ઓછા 40.96 કરીશું આપણે તમાર જવાબ આવશે 5.84 એનો વર્ગમૂળ કરો એટલે 2.4166 પોઈન્ટ પછી બે આંકડા 41 છે એના પછી બે આંકડા જોવો તો 66 છે એ 66 50 કરતા મોટા છે તો આગળના મેં કોમેન્ટ દેવાનું 41 વત્તા 1 42 એટલે 2.42 આ s મળી ગયો s માં છે મિનિટમાં એટલે 2.42 મિનિટ ચલો પ્રમાણિત મિશ્રણ મળી ગયું ફરી શોધવાનું છે વિચરણ એ શોધીએ વિચરણ વિચરણ એટલે s નો સ્ક્વેર s નો સ્ક્વેર એટલે s જે આવ્યો એનો જવાબ લેવાનો અને એનો સ્ક્વેર કરી દેવાનો 2.42 અને એનો સ્ક્વેર 2.42 ગુણ્યા 2.42 કરવાનો તમને જવાબ આવશે पांच पॉइंट पंचासी चौसठ आवश्य पॉइंट पच्चीस बिया का जो है पंचासी एना पच्चीस है चौसठ लेकिन पचास करता मोटा है तो पंचासी वत्ता एक करी देवान छियासी 5.86 एक कम ही बात करें तो मिनट आवश्य पर अगर विचलन छोड़े मिनट नो स्क्वायर करवाना मिनट अरे नो स्क्वायर कर देवान आरे मिनट नो स्क्वायर डायरेक्ट करो आए ना तो पन चालीस વિચલન મળી ગયું ફરી આવશે પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન તેનું સૂત્ર s ભાગ્યા x બાર s ભાગ્યા x બાર તો s આવી ગયું આપણે શું જોઈએ s પ્રમાણિત વિચલન 2.42 ભાગ્યા x બાર એ તમારો આવશે 6.4 સાધન તમારો આવશે 0.38 આવશે તો આ સાપેક્ષ માપ કહેવાય એટલે એની પાસે કઈ એકમ લખાશે નહીં એક વધારાનો એક ચલનાંક એનું સૂત્ર રંગીન પેન્સિલ તમે લખી શકો ચલનાંક આ જ સૂત્ર s / x બાર ખાલી ગુણ્યા 100 કરવા s / x બાર ગુણ્યા 100 s / x બાર તો આપણે 2.42 6.4 ગુણ્યા 100 સાધન ભાગ જવાબ આવશે 38 ચલના ગુણ્યા 100 એટલે ટકા હોય 38% ખાલી ગુણ્યા 100 કરવાનું હોય એટલે તમે ચલના કરી શકે